ભાઈ જે વ્યક્તિએ એના જીવનમાં ક્યારે પણ ભૂલ ના કરી હોય તો સમજવાનું કે એ વ્યક્તિ એના જીવનમાં ક્યારે પણ કોઈ મોટું કામ નથી કર્યું। नमस्कार दोस्तों, हूँ तुम्हारा दोस्त और होस्ट चिराग परमार। एक बार फरी आप चैनल में स्वागत है। दोस्तों एक बार एक बात है, एक बार एक छोकरो पेट्रोल पंप पर नौकरी करते हुए काम हो पेट्रोल भरवा। एक दिवस जयरे पेट्रोल भरते हुए तरह एनी आग एक सरस मजानी मर्सिडीज कार आई जाए। ब्लेक कलर की आ मर्सिडीज कार जोईने छोकरो बहुज खुश थी जाए। ए कार में मालिक बहार आए और मालिक एने कहे कि 2000 रुपया पेट्रोल पूरु। भाई हवे छोकरो एक कार ने जोईने एटलो बधो खुश थई जाय छे के पेट्रोल भरतो होय छे तो पण एनुं ध्यान कार उपर ज होय छे। आ जोईने कारना मालिके एने पूछ्युं केम तुं मारी कारने आ रीते जोवे छे। त्यारे छोकराए कह्युं के मारुं पण सपनुं छे भविष्यमां आवी कार मारी होय। त्यारे भाई ए कारना मालिके એ છોકરાને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું। એ વિઝિટિંગ કાર્ડ આપીને કહ્યું કે કાલ સવારે તું મને ફોન કરજે, મને આવીને મારી ઓફિસે મળજે અને હું તને બધો બિઝનેસ પ્લાન સમજાવીશ અને 3 વર્ષ પછી તારી જોડે પણ આવી કાર હશે। આ સાંભળીને છોકરો બહુ ખુશ થઈ ગયો। પછી એ વ્યક્તિ ત્યાંથી ગાડી લઈને નીકળી ગયો। હવે ભાઈ એ કાર્ડ એ છોકરાના હાથમાં હોય છે, 10-15 મિનિટ સુધી એ કાર્ડ જોઈ રહે છે। એ વિચારે છે કે ચાલું કાલે હું જઉં કે ના જઉં, આટલા મોટા વ્યક્તિએ મને એવું કીધું કે કાલ તું આવજે, તને હું એક બિઝનેસ પ્લાન બતાવીશ ને તું તારી જિંદગીમાં કરોડપતિ બની જઈશ। હવે ભાઈ એ છોકરાએ સિક્કાની બીજી બાજુ પણ વિચાર્યું કે ચાલું આજનો જમાનો ખરાબ છે, આજના જમાનામાં કોઈ કોઈનું સગું નથી, એવામાં વ્યક્તિ એમ કહે છે કે હું તને કામ આપીશ ને તું 3 વર્ષમાં કરોડપતિ બની જઈશ, કદાચ હું એમના ત્યાં જઉં ને મારી જોડે કંઈક ખરાબ વર્તન થાય। અને ભાઈ આજકાલ છાપામાં એટલા બધા કિસ્સા આવે છે કે ગમે ત્યારે કંઈ પણ વસ્તુ બની શકે છે, તો આ ડરથી એ છોકરો થોડો ગભરાઈ જાય છે અને એના હાથમાં જે વિઝિટિંગ કાર્ડ હોય છે વિઝિટિંગ કાર્ડને ભાઈ વાળીને કચરાના ડબ્બામાં નાખી દે છે અને પોતે પછી બીજી બધી જે નવી કારો આવતી હોય એ કારોને પેટ્રોલ ભરવાનું કામ ચાલુ રાખે છે। હવે ભાઈ ધીમે ધીમે સમય વીતતો જાય છે, લગભગ 3 વર્ષ વીતી જાય છે અને 3 વર્ષ પછી સેમ ટુ સેમ એની મર્સિડીઝ કાર એ પેટ્રોલ પંપવાળા છોકરાની સામે આવે છે। હવે ભાઈ માલિક બીજો હોય છે, ત્યાંથી એ માલિક ઉતરે છે। માલિક ઉતરીને ફરીથી એને કહે છે કે ભાઈ 2000 રૂપિયાનું પેટ્રોલ પૂરું। હવે ભાઈ એ છોકરાના પસંદની કાર હોય છે એટલે આ કાર જોઈને છોકરો બહુ જ ખુશ થાય છે અને પછી તે માલિકને પૂછે છે કે આ કાર કદાચ મેં 3 વર્ષ પહેલાં જોઈ હતી ત્યારે કોઈ એક બીજા માલિકની હતી। ત્યારે એ જે નવો માલિક હોય છે એ છોકરાને કહે છે કે ભાઈ આ કાર તે જે 3 વર્ષ પહેલાં જોઈ હતી એ જ વ્યક્તિની કાર છે, પરંતુ જ્યારે 3 વર્ષ પહેલાં તને જે વિઝિટિંગ કાર્ડ એ વ્યક્તિએ આપ્યું હતું એ વિઝિટિંગ કાર્ડ તે જે કચરાના ડબ્બામાં ફેંકી દીધું હતું એ કચરાના ડબ્બામાંથી મેં એ વિઝિટિંગ કાર્ડ લઈ લીધું હતું, ત્યારે હું આ પેટ્રોલ પંપમાં એઝ અ સ્વીપર તરીકે કામ કરતો હતો અને પછી એ વિઝિટિંગ કાર્ડ લઈને હું એ વ્યક્તિને મળવા ગયો અને એમને મને જે બિઝનેસ પ્લાન બતાવ્યો એ પ્રમાણે મેં કામ કર્યું અને આજે 3 વર્ષ પછી એમના જેવી સેમ ટુ સેમ કાર મારી પાસે છે, જે તને એવું કહેવામાં આવ્યું હતું કે 3 વર્ષ પછી કદાચ તારી પણ આ કાર હોત। હવે આ સાંભળીને છોકરાના મનમાં શું થયું હશે તમે વિચારો, વાંધો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ એ છોકરાની થઈ ગઈ, કેમ કે એ ઓપોર્ચ્યુનિટી એને મળી હતી પરંતુ એ ઓપોર્ચ્યુનિટી એ વખતે એને વાળી ચોડીને કચરામાં ફેંકી દીધી અને એ ઓપોર્ચ્યુનિટીનો લાભ કોઈ બીજો વ્યક્તિ લઈ જાય છે। દોસ્તો આ નાનકડી સ્ટોરીથી હું તમને એ જ કહેવા માગું છું કે ભાઈ આપણા જીવનમાં ક્યારે લક્ષ્મી ચાલો કરવા આવે, ક્યારે ઓપોર્ચ્યુનિટી આપણી જોડે આવે એ આપણને ખબર નથી, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આપણી જોડે સામેથી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે, વસ્તુ કરવી કે ના કરવી ઇટ્સ અધર થિંગ, પણ એકવાર એ વસ્તુને જોવાનો પ્રયાસ કરો, ટ્રાય કરવાનો પ્રયાસ કરો, કદાચ તમારી કિસ્મત ચેન્જ થઈ જાય। જેમ એ છોકરાએ કદાચ એ દિવસે એ જે વિઝિટિંગ કાર્ડ વાળી છોડીને ફેંક્યું ના હોત અને એ કદાચ એ વ્યક્તિને મળવા ગયો હોત તો આજે એ છોકરો પેટ્રોલ પંપ ઉપર નોકરી ના કરતો હોત અને પોતાની કિસ્મતને દોષ ના આપતો હોત। મતલબ કે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે કે ભાઈ જ્યારે પણ તમને જીવનમાં આગળ વધવા માટેની કંઈક તક મળે, કોઈ ઓપોર્ચ્યુનિટી મળે, તો ભાઈ એ ઓપોર્ચ્યુનિટીને તરત જ ગ્રેબ કરવાનો પ્રયાસ કરો, કદાચ એ ઓપોર્ચ્યુનિટી તમારી માટે એક નવું આશાનું કિરણ લઈને આવી શકે છે। ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો, આઈ હોપ કે તમને આ સ્ટોરી પસંદ આવી હશે। સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ભાઈ આવી જ તકનો લાભ કોઈ બીજો મિત્ર ઉઠાવી શકે એના માટે મિત્રને પણ શેર જરૂરથી કરજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ભાઈ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।